सार विद्यार्थी मित्रों पावटा नेशनल स्कूल ऑफ साइंस ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत करू छु। आपणे अत्यारे धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र चेप्टर मध्यवर्ती स्थितिना माप विषय जानशु। आपणे आने पहेला अगाउना लेक्चर में आपणे मध्यवर्ती स्थितिना माप केटला छे एना पेटा प्रकार क्या छे बराबर एना विषय आपणे जाण्या हता, प्लस आपणे सूत्र बधाय जोया हता अवर्गीकृत माहितीना वर्गीकृतना वर्ग लंबाई वाला आवृत्ति वाला। तो इन आधार आप आगे बढ़िए तो सौ प्रथम आप स्वाध्याय 3.1 में दाखला नंबर 1 में जाए। दाखला नंबर 1 में तमने अवलोकन आपेला है, तो सौ प्रथम कही तो अवलोकन एटले आपणे x ना मान्यु छे। अवलोकन तमने आई पास छे 1 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5। હવે ને કુલ અવલોકનો કેટલા છે, તો કે કુલ અવલોકનો 10 છે, એટલે આપણે એને કુલ અવલોકનો 10 છે એટલે અહીંયા આપણે સ્મોલ n બરાબર 10 લખ્યું છે। હવે આનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x છેદમાં સ્મોલ n। હવે સિગ્મા x એટલે હું પહેલા કીધું સિગ્મા એટલે શું નામ હતું, સિગ્મા એટલે અહીંયા સરવાળો કરવાનો છે, એટલે આપણે જે x આપ્યા છે ને આ બધાયનો આપણે શું કરવાનો, સરવાળો કરવાનો, એટલે આપણે બધાયનો સરવાળો કર્યો છે 1.0 प्लस 3.2 प्लस 1.4 प्लस 1.9 प्लस 2.4 प्लस 1.6 प्लस 1.4 प्लस 2.1 प्लस 1.3 प्लस 1.5 बधाई नो सरवाळो कर्यो एटले x એટલે કે અવલોકન અવલોકનનો સરવાળો કર્યો એટલે શું થઈ ગયું સિગ્મા x। હવે સ્મોલ n એટલે તો કુલ કેટલા અવલોકનો છે, તો કુલ 10 અવલોકનો છે, તો આ બધાયનો સરવાળો કર્યો તો 17.8 આવ્યો છેદમાં અવલોકનો કેટલા છે 10, તો 17.8 ભાગાકારમાં 10 કરશું એટલે તમને x બાર એટલે મધ્ય, મધ્ય તો બીજું નામ સમાંતર મધ્ય બરાબર, એટલે તમને મધ્ય મળશે 17.78 x બાર બરાબર, x બાર એનો સંકેત છે। હવે આગળ વધીએ તો સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 2, હવે એમાં શું કીધું છે રકમમાં સ્પર્ધકોલ સ્પર્ધકો 4 છે, કેટલા સ્પર્ધકો છે 4, ચાર સ્પર્ધકો છે એટલે અહીંયા સ્મોલ n બરાબર આપણે અહીંયા 4 દર્શાવશું। હવે આ ચાર સ્પર્ધકોની ઉંમરનો મધ્યક તમને આપ્યો છે 24, મધ્યક એટલે કે x બાર એટલે કે ચાર સ્પર્ધકોની ઉંમરનો મધ્યક છે 24। હવે આગળ રકમમાં વધીએ તો આ સ્પર્ધકમાં એક વ્યક્તિની ઉંમર સાચી ઉંમર 27 વર્ષ હતી, જેને બદલે ભૂલથી ખોટી ઉંમર 25 વર્ષ લેવાઈ ગઈ છે। સાચી ઉંમર કેટલી હતી 27 વર્ષ, અવલોકનમાં સાચી ઉંમર હતી 27 વર્ષ પણ ભૂલથી ગણતરીમાં ખોટી ઉંમર 25 વર્ષ લેવાઈ ગઈ, તો આ માટેનો આપણે સાચો મધ્યક શોધવાનો છે। તો સાચો મધ્યક શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરશું એ જોઈએ, તો સૌપ્રથમ આપણે અહીંયા ખોટા સિગ્મા x ગોતવાના રહેશે બરાબર, ખોટા સિગ્મા x ગોતીએ તો એનું સૂત્ર છે આપણે x બાર નું, આપણે જે આની પહેલાના સ્વાધ્યાય 3.1 ના પહેલા દાખલામાં જોયું એ જ સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા x છેદમાં સ્મોલ n। આગળ વધીએ, હવે તમને x બાર આપેલા છે 24, તો અહીંયા આપણે x બાર લખ્યા છે 24, સિગ્મા x આપણે રકમમાં ક્યાંય આપેલા નથી, સ્મોલ n આપ્યો છે, x બાર આપ્યા છે, અને આ તો તમને સાચી ઉંમર ખોટી ઉંમર આપી છે, આપણી પાસે સિગ્મા x છે નહીં, તો આપણે સિગ્મા x આપણે એમ રાખી દીધા છે। હવે તમને સ્મોલ n એટલે કે કુલ સ્પર્ધકો કેટલા હતા, તો કે 4, તો કે સ્મોલ n બરાબર 4 થયા, તો સ્મોલ n અહીંયા 4 કરી નાખ્યા। હવે સિગ્મા x ગોતવા માટે શું કરવું પડે, તો કે આ બંનેનો શું થશે ગુણાકાર, તો સિગ્મા x બરાબર 24 ગુણ્યા 4, સિગ્મા x બરાબર 24 ગુણ્યા 4, તો સિગ્મા x બરાબર આવશે તમને 96, આ શું મળ્યું, તો કે આ તમને મળ્યા ખોટા સિગ્મા x। હવે આપણે એના ઉપરથી સાચા સિગ્મા x મેળવીએ, તો સાચા સિગ્મા x કેમ મેળવવા, તો કે આપણી પાસે ખોટા સિગ્મા x કેટલા છે, તો કે 96, માઇનસ ખોટી ઉંમર બાદ કરવાની અને સાચી ઉંમર એડ કરવાની, તો માઇનસ ખોટી ઉંમર પ્લસ સાચી ઉંમર કેવી રીતે લખશું, ખોટા સિગ્મા x માઇનસ ખોટી ઉંમર બાદ કરવાની અને સાચી જે ઉંમર હોય આપણે પ્લસ કરી દેવાની, તો ખોટા સિગ્મા x આપણી પાસે છે 96, માઇનસ ખોટી ઉંમર કેટલી હતી 25 વર્ષ એટલે અહીંયા આપણે 25 લીધા, પ્લસ સાચી ઉંમર, સાચી ઉંમર આપણી પાસે કેટલી છે 27 એટલે અહીંયા પ્લસ કેટલા કેટ આપણે 27, તો સાચા સિગ્મા x કેટલા મળશે તમને
96 - 25 + 27 કરશો તો 96 - 25 + 27 કરશો એટલે તમને સાચા સિગ્મા s મળશે 98 હવે આપણે શું શોધવાનું કીધું રકમમાં કે ભાઈ સાચો મધ્યક શોધો તો સાચો મધ્યક શોધવા માટે સૂત્ર એ જ રહેશે x બાર બરાબર સિગ્મા x / a તો x બાર આપણે જો ગોતવાના છે આગળમાં કીધું હતું સાચો ચાર સ્પર્ધકની ઉંમરનો મધ્યક 24 છે પણ સાચો મધ્યક ગોતવાનો છે એટલે આ x બાર આપણે ગોતવાનો રહેશે સિગ્મા x આપણે નવા ગોઈતા છે કેટલા આવ્યા છે 98 તો આપણે 98 દર્શાવ્યા છે છેદમાં સ્મોલ એ એમ રહેશે 4 ને 4 કેમ કે ચાર સ્પર્ધક છે એટલા માટે 98 ભાગ્યા 4 કરશો એટલે કેટલો મધ્યક મળ્યો 24.5 એટલે કે નવો મધ્યક તમને મળશે 24.5